નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પિયુષ સોજિત્રા ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નાનપણથી જ આપણે સંખ્યાઓ ભણતા આવ્યા છીએ સંખ્યા ઉપરથી તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આજે આપણે ગણિતની વાત કરવાના છીએ તો સંખ્યા નાનપણથી તમે ભણો છો તો કોઈને ખબર છે કે સંખ્યાઓના કેટલા પ્રકાર હોઈ શકે તો સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા કાલ્પનિક સંખ્યા આવી ઘણી બધી સંખ્યાઓનો એક જથ્થો છે તેમાંથી તમને પહેલા ધોરણથી લઈને અત્યાર સુધી સ્ટેપ બાય સ્ટેપ સંખ્યાઓ ભણાવવામાં આવી છે તો ચાલો આપણે વિસ્તૃત માહિતી મેળવીએ સંખ્યાઓના પ્રકાર વિશે સેના વિશે સંખ્યાઓના પ્રકાર વિશે તો મુખ્યત્વે સંખ્યાઓના પ્રકાર કેટલા હોય છે તો મુખ્યત્વે સંખ્યાઓના બે પ્રકાર હોય છે કેટલા હોય છે બે પ્રકાર પહેલો પ્રકાર છે વાસ્તવિક સંખ્યાઓ જેને રિયલ નંબર એટલે કે આર વડે ઓળખવામાં આવે છે જે સંખ્યાઓ આપણે મોસ્ટ ઓફ જોયેલી છે અત્યાર સુધી બધી સંખ્યાઓ જે ભણેલા છો એ બધી વાસ્તવિક સંખ્યાઓમાં આવે છે અને બીજો એનો પ્રકાર છે તે છે કાલ્પનિક સંખ્યાઓ હવે કાલ્પનિક સંખ્યાઓ એટલે કેવી કે અમુક થ્રી ડાયમેન્શન ટુ ડાયમેન્શન આમાં કામ કરતી હોય એવી સંખ્યાઓ છે જેને કાલ્પનિક સંખ્યાઓ કહેવાય ઓકે ધારો કે અમુક વસ્તુઓ જે હોતી નથી પણ એનો એક ભાસ થાય છે જો હું અહીંયા એક સમઘન બનાવું છું તો અહીં જે બોર્ડ છે એ ટુડી છે પણ એમાં જો મેં સમઘન બનાવ્યો એ કેવો છે એક થ્રી છે ઉપસીને આવતો એવું લાગે છે ઓકે તો આ એક આપની સાથે કલ્પના કરાવે છે તો આવી જે સંખ્યાઓ પર જે ડિપેન્ડ રાખે છે એને કાલ્પનિક સંખ્યાઓ કહેવાય અને વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાઓની વ્યાખ્યા છે આપણે જોઈ છે કે સમય અને અસમયનો જથ્થો જે આપણે આગળના ધોરણોમાં પણ ભણેલા છીએ કે સમય સંખ્યા અને બીજું છે અસમય સંખ્યા કે સમય અને અસમયના જથ્થાને વાસ્તવિક સંખ્યા કહેવાય સમયને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહેવાય પણ ક્વેશ્ચન પાર્ટ તરીકે ઓળખવામાં આવે છે એટલે એને ક્યુ વડે દર્શાવે છે ને અસમય ને ઈ રેસનલ નંબર એટલે કે જેની પણ કંડિશન છે કે પી છે તે ધન ઋણ અને જીરો હોય અને ક્યુ જે છે તે હંમેશા ધન અથવા તો ઋણ હોય છે જીરો હોતો નથી જીરો ન હોય એટલે ક્યુ ને શૂન્ય પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે

ઓકે અસમય સંખ્યા કોઈના ભાગાકાર કે ગુણાકાર થી મળતી નથી હા સમય સંખ્યા કોઈના ગુણાકાર થી મળે ઓકે પણ અસમય કોઈના ભાગાકાર ગુણાકાર થી મળતી નથી બીજું એક છે કે છે તે એક અબેઝિક અસમય સંખ્યા છે કેવી છે અબેઝિક અસમય કે આમાં ઘણા ગણેશ પોતાની જિંદગી આખી ખર્ચી નાખી છે પણ હજી આ પાય જે છે એનો બેઝ ક્લિયર થયો નથી એટલે પાયને એક અબેઝિક અસમય કહેવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સમય સંખ્યા ઓકે સમય સંખ્યા એમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક આવા બે ભાગ પડે છે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા ઓકે હવે પૂર્ણાંક કોને કહેવાય કે જે સંખ્યામાં જે સંખ્યામાં ધન શૂન્ય અને ઋણનો સમાવેશ થાય છે એનો ધન શૂન્ય અને ઋણનો સમાવેશ થાય હકીકતમાં સ્પેલિંગ છે ઝેહલિન એટલે એના ઉપરથી આને ઝેડ વડે દર્શાવવામાં આવે છે અને અપૂર્ણાંક સંખ્યા તો યાદ જ હશે કે નાના ધોરણમાં હતા ત્યારે આપણે ટીચર કહેતા કે આ એક બોક્સ છે એકના છેદમાં ચાર ભાગમાં રંગ પૂરો એટલે આપણે શું કરતા એક ભાગને

પૂર્ણ સંખ્યા આવેલી હોય ક્યાં સુધી આવેલી હોય અનંત સુધી અને પૂર્ણ કેવી હોય કે જીરો થી શરૂ થાય અને અનંત સુધી આવેલી હોય આને કહેવાય પૂર્ણ સંખ્યા ઓકે હવે યાદ કરો નાનપણમાં પેલે પાટી લઈને આપણે ભણવા ગયા તા ઓકે તો મેડમે પેલા કોઈને માઇનસ પાંચ ઘૂંટાયો હતો કે સર મને તો માઇનસ પાંચ પાંચ ઘૂંટાયો આવું કોઈ છે નહીં સૌપ્રથમ નેચરલી શરૂ થાય બધાને એકડો જ ઓકે સૌ પ્રથમ બગડે બે ઓકે આ રીતે તમને પાટીમાં એક થી નવ એકડા દસ એકડા ઘૂટાયા છે પછી પછી તમે નોટમાં લખતા થયા તો તમને એક થી સો એકડા વધીને હજાર એકડા લખાયા છે પણ આજે હું તમને કહું કે ભાઈ આ કેટલા લખેલા છે તો તમે કહેશો કે પાંચ હજાર ચોત્રીસ

ઓકે આર્યભ્ટીરો શોધ કરી અને પછી સંખ્યાઓ આગળ વધવાનું સ્વરૂપ ધારણ કર્યું તો જીરો ની શોધ થતા સંખ્યાઓ અનંત સુધી ગઈ એટલે પૂર્ણ સંખ્યા શરૂઆત જીરો થી થાય અને અનંત સુધી જાય જ્યારે પ્રાકૃતિક એક થી શરૂ થઈને અનંત સુધી જાય ઓકે તો આપણે એક વસ્તુ આના માટે એવું કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા દરેક સંખ્યા એટલે કે ઝેડ ઓકે તો દરેક પૂર્ણ સંખ્યા છે તે પૂર્ણાંક પણ કહેવાય અને દરેક પૂર્ણાંકનો શેમાં થાય છે પાછો સમય સંખ્યામાં અને સમય સંખ્યા પાછી બધી જ એ વાસ્તવિક સંખ્યાઓમાં સમાવેશ થાય છે ઓકે સાથે એવું પણ કહી શકીએ અસમય સંખ્યા વાસ્તવિકમાં સમાવેશ થાય છે આને કહેવા છે ઉપગણ શું કહેવાય ઉપગણ ઓકે કે તમામ પ્રાકૃતિકનો સમાવેશ પૂર્ણમાં થાય છે તમામ પૂર્ણનો સમાવેશ પૂર્ણાંકમાં થાય છે તમામ પૂર્ણાંકનો સમાવેશ સમયમાં અને તમામ સમયનો વાસ્તવિકમાં થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ છે એક સંખ્યાનું બેઝિક નોલેજ અત્યાર સુધી તમે દરેક વ્યાખ્યાઓ સ્ટેપ સ્ટેપ બાય કે ધોરણ છે પછી ધોરણમાં પૂર્ણ આવી સાતમા માં અપૂર્ણા સમય આવી નવમાં માં અસમય અને દસમા આવશે વાસ્તવિક અને કાલ્પનિકનો અભ્યાસ તમારે આગળના ધોરણોમાં કરવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વાત છે આપણા સંખ્યાના બેઝિક નોલેજની થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો